सब्सक्राइब करो आ चैनल ने। હું પણ ઠાકોર સંગ્રામસિંહ નો દીકરો છું, બાપ શેર તો બેટો સવા શેર। વાહ બેટા વાહ, અરે બેટા હવે તો મારું અબજોપતિ થવાનું સપનું સાકાર થશે। બાપુ આ રણમણે રણનીતિ પર ભરોસો રાખજો, એક વાર મારા ને માયા ના લગ્ન થઈ જવા દો, બધી મિલકત મારા નામે કરાવી દઉં, આ માયાનો કાંટો કાઢી નાખું। રાધાનો કાંટો તો એક્સિડન્ટમાં કાઢી નાખ્યો છે। વાહ દીકરા વાહ, જે કામ તારે કરવાનું હતું એ ભગવાને કરી દીધું, બાકી જ્યાં બળ પાણી ભરે ત્યાં કળ કામ કરે। ડોક્ટર સાહેબ। હા જી। હવે આ દર્દીની તબિયત કેમ છે? દર્દી ભાનમાં તો આવી ચૂકી છે પણ તેની યાદાશ્ત કાયમ માટે ગુમાવી ચૂકી છે। બેન કોણ છે તું? શું નામ છે તારું અને કોણ હતા એ લોકો? કંઈક યાદ કરવાની કોશિશ કર બેન। હવે આ બધો પ્રયત્ન વ્યર્થ છે, હવે તો આ કેસમાં ભગવાન જ મદદ કરી શકે એમ છે। ડોક્ટર મને એ નથી સમજાતું કે હવે આ છોકરીનું શું થશે। સાહેબ હવે આ મને લાગે છે કે આ કેસને હવે નારીગૃહમાં મોકલી દેવો જોઈએ। નારીગૃહ? ના ના ના, આ બિચારીને ત્યાં પણ ખતરો હોઈ શકે, અને જો ડોક્ટર તમને વાંધો ના હોય તો આ બિચારીને મારા ઘરે લઈ જાઉં। નાનપણમાં એક મોટા અકસ્માતમાં મેં મારી બહેન ગુમાવી છે, તો હું એવું સમજીશ કે મારી બહેન મને પાછી મળી ગઈ, અને મને વિશ્વાસ છે કે એની યાદદાસ્ત એક દિવસ જરૂર પાછી આવશે। ભલે સાહેબ, આ તો માણસાના નામે સારું કામ કર્યું। બેન ચાલ ચાલ, બેન ચાલ, આજે માલિકની ઈચ્છાથી એના ભાઈને એની બેન પાછી મળી ગઈ છે। મારી વાલી ગુડ્ડી માટે ચોકલેટ લાવ્યો છું, ચોકલેટ।
કાયા છે, કોઈ કાચી માટીની કાયા નહીં. વખત આવે તો ઝાડ ફેલાવતા પણ આવડે છે ને સમેટતા પણ. તો તો હું આજે જ બાપુની હારી તારા અને રણમાના લગ્નની વાત નક્કી કરી નાખું છું. ચલ ભાઈ, માયા સંભાળીને રહેજે. જય માતાજી. કલેક્ટર સાહેબ, પૃથ્વીસિંહ બોલું છું. અરે ભાઈ, મેં મારી દીકરીની હોસ્પિટલ બનાવવા માટે તમારી પાસે પરમિશનની માંગણી કરી હતી. શું થયું એનું? હા તો જેમ મને એમ જલ્દી મોકલાવો, મારે કામ ચાલુ કરાવવાનું છે. જય માતાજી. શું છે? રાધાની બા, ટૂંક જ સમયમાં પરમિશન આવી જશે અને હોસ્પિટલ પણ બની જશે. સારું. અને આપણા સુંદરપુર ગામના લોકોને શહેરમાં નહીં જવું પડે. બાપુ, તમે કહેતા હો તો એક વાત આપને કાને નાખવા માંગુ છું. મુનિમજી, આ મોણ ના નાખશો. જે કેવું હોય ને એ કહો તમારી આદત પ્રમાણે. આપણા રાધાબા હવે જવાન થઈ ગયા છે. બોલા બાજુના ગામ ધરમપુરના સંગ્રામસિંહના દીકરા રણમલ હારે એની વેવી સળગોટવી નાખીએ. મુનિમજી, જિંદગીમાં પહેલી વખત તમે સાચી અને સારી સલાહ આપી છે, અને એ પણ 1.25 લાખ રૂપિયાની. તમારી વાત તો સાચી છે. અરે મારી પણ એવી ઈચ્છા છે કે મારી દીકરીની સગાઈ અને હોસ્પિટલનું ખાતમુહૂર્ત એક જ દિવસે થાય. અરે ઠાકોર, આ તો બહુ સારી વાત કહેવાય. આપણી દીકરી જો આવા મોટા ઘરની વહુ બને તો એનાથી બીજું રૂડું શું? રાધાની મરજી પણ જાણી લઈએ. હા, કેમ નહીં. રાધા, ઓ દીકરા રાધા. હા બાપુજી, આવી મારી દીકરી. દીકરી રાધા, અમે બંને એવો વિચાર કર્યો છે કે તારા હાથ પીળા કરીને અમે નિશ્ચિંત થઈ જઈએ. બાપુજી, તમે જેમ કહેશો ને એમ કરીશ. હું લગ્ન માટે તૈયાર છું. જો હું કહેતી હતી ને કેટલી ડાઈ છે મારી દીકરી. મહેતાજી. જી બાપુ. તમે હમણાં ને હમણાં સંગ્રામસિંહને ત્યાં જાઓ અને એમને કહો કે અમને આ સંબંધ મંજૂર છે, અને વહેલીથી વહેલી તકે સગાઈનું શ્રીફળ અને ચુંદરી લઈને વહેલા પધારે. જી બાપુ. જી બાપુ. જાઓ હવે. અને મુનિમજી, વેવાઈ પક્ષના ને કહેજો કે સગાઈ લઈને વહેલા પધારે. હાજી બા. મારી દીકરીના લગ્નમાં અમે જરાય પાછી પાની નહીં કરીએ. હા બા. હા બા. રાધાની બા, એ લોકો હમણાં આવતા જશે. બધી તૈયારી થઈ ગઈ છે ને? ઠાકોર, તમે જરાય ચિંતા ના કરો, બધી તૈયારી કરી રાખી છે. મહેતાજી, ઓલી મીઠાઈ આવી ગઈ? આવી તો ગઈ બાપુ, પણ ચાખી નથી હો. મહેતાજી, હા આપણા મહેતાજી નહીં સુધરે હો. અરે વેવાઈ આવી ગયા. જય માતાજી. આવો 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 વેવાઈ, આવો. પધારો પધારો. આવો પધારો. આવો આવો બેસો. હા, સુખી રહો. પ્રણામ પિતાજી. વાહ, આવા હળહળતા કળિયુગમાં તમે શું દીકરાને સંસ્કાર આપ્યા છે. આને કહેવાય સોનામાં સુગંધ. સુખી થાજે દીકરા. પ્રણામ. બહુ આવી સુખી થાજો. મહેતાજી, મહેમાનો માટે ચા પાણીનો બંદોબસ્ત કરો. જી બાપુ. રાધાની બા, રાધાને લઈને નીચે આવ. બીજું શું ઠાકોર સાહેબ? વે ભાઈ, બસ તમારી દુઆ છે, બાકી બધું મોજ છે ને? મોજ છે. બસ બસ, જીવનમાં મોજ રહેવી જોઈએ. બેસ. ગોર મહારાજ, વિધિ ચાલુ કરો. બાપુ, વણ દેખ્યું. મુહૂર્ત તો વૈશાખ સુદ 30 ને 31 નું છે. બહુ સરસ મુહૂર્ત છે હો બાપુ. પછી ગોર મહારાજ, વાટ કોની જોવાની? કરો કંકુના. અરે આજની પાર્ટી તો રંગ રહી ગયો. હા આ બેઠો ભાઈ. અરે રાજ રાજેશ્વર, અલ્યા લાલસી, મારા તરફથી મારા ને રાધાના સક્પના ગોરધણા આ ઈશ્વરને જરૂર ખવડાવજો. રણમાલ, હવે ટાળો પડ. તું જે રાધાને પ્રેમ કરતો હતો એ રાધા મારી થઈ ચૂકી છે. ક્યાં ડોક્ટર રાધા, ક્યાં એક તું મામૂલી મજૂર. લે મારા તરફ ત્યાં સગાઈના ગોર ધાણા. અરે રે રે, વિચારો ગુસ્સે જ થાય ને. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય એટલે ગુસ્સે જ થાય ને. ચાલો ઈશ્વરભાઈ, ચાલો આપણે આવા ખોટા લોકોને મોઢે નથી લાગવું. અહીંયા તો દેડકાભાઈના પ્રાણ જાય.
અને કાગડા બીને હસો. ચાલો તમે તમારે મારી સાથે ચાલો. આવ કમળા, કમળા અહીંયા બેસ. મારા હૃદયની રાણી બેસ. તું કહેતી હતી ને કે હું તારા દીકરાનો દુશ્મન છું. દુનિયાને કોઈ બાપ ના કરે ને એવું કામ મેં કર્યું છે. શિવ 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 શિવ. હવે તમે આ શું માંડ્યું છે? માંડીને વાત કરો તો ખબર પડે. તું રહી બૈરાની જાત, તારા મોઢામાં કોઈ વાત ટકતી નથી. રેવા દે, નથી કેવી અત્યારે. તમને મારા પર ભરોસો નથી? મને પણ મારા પ્રેમલાથી પ્રેમ છે. જો એની ભલાઈની વાત થતી હોય ને તો ગમે તેવી વાતમાં તૈયાર થઈ જો. તો સાંભળ, ટૂંક જ સમયમાં તારો પ્રેમનો લખપતિ થઈ જશે ને હું તો તને સોને મળી દઈશ. એટલે કેવી રીતે? હવે રાધા અને રણમાના લગ્ન થઈ જાય એટલી જુવાર. હવે આપણે પ્રેમલાને લખપતિ થવાથી ને લગ્નને શું? તો સાંભળ, બોલો. હાય હાય, આ તમે સારું નથી કરતા. જુઓ, હજુ પણ સમય છે. ઉપરવાળો દરેક કર્મનો હિસાબ માંગે છે. તમે માફી માંગી લો બાપુની ને બધી વાત કહી દો. પણ માફી માંગવા જઈએ તો ફાંસીનો ગાળિયો મારા ગળામાં આવી જશે, સમજી? અને તારો ચૂડલો નંદવાશે. શિવ 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 શિવ. હાય હાય, આ તો કહેવાય ને સેવાય ની એવી વાત થઈ. મારા જ કરમ ફૂટ્યા. પ્રેમલી, ઈશ્વરભાઈ ક્યાં છે? સવારથી જાજ પડવા આવી પણ ઈશ્વરભાઈ નો કોઈ પત્તો નથી. અરે પ્રેમલા, હવે તો તું કેવા સમાચાર આપવા આવે છે? પ્રેમલા, મારે તો આખી આખી દુનિયા લૂંટાઈ ગઈ. ઈશ્વરભાઈ, તમે સાચી ના માનો એવી વાત છે. અરે સાચું શું અને ખોટું શું? ઈશ્વરભાઈ, તમે જેને જેને રાધા સમજીને બેવફાનું લેબલ મારી રહ્યા છો ને, એ અસલમાં રાધા નથી. તું શું વાત કરે છે? હા ઈશ્વરભાઈ, પણ હોટલમાં નાચનારી ડાન્સર માયા છે, માયા. પણ તને કેવી રીતે ખબર પડી? બરાબર. હા ઈશ્વરભાઈ, આખી વાતમાં મારો છકુને જેવો બાપ પણ સામેલ છે. મારું મન તો નથી માનતું, પણ હું તમને એક સલાહ આપવા આવ્યો છું. તમે જાતે જ જઈને પૃથ્વીસિંહ બાપુને મળો. ભલે બાપુ સ્વભાવના તીખા છે, પણ મનના બહુ બોડા છે બાપુ. પ્રેમલા, હા, હું હમણાં જ જઈને બાપુને કહું છું. શહેર તો શું, આ ધરતીના પેટાળામાંથી હું મારી રાધાને શોધી કાઢીશ. હા, મને ખાતરી હતી કે મારી રાધા મારી જોડે કદી બે વફાઈ ના કરે. પ્રેમલા, હું જાઉં છું. અરે ભાઈ, ભજીયા બન્યા કે નહીં? જલ્દી લઈ આવજે. લેતો આવજે બાપુ, બિસ્કિટ બહુ ગળા છે. હો મુનિમજી, મફતની બધી વસ્તુ મીઠી જ લાગે, તમ તમારે ઠપકારે રાખો. હો ઠપકારે રાખો. આ મુનિમ નહીં સુધરે. તારી અહીંયા આવવાની હિંમત કેવી રીતે થઈ? બાપુ, હું લડવા માટે નથી આવ્યો, પણ તમારી આંખે જે પટ્ટી બંધાઈ ગઈ છે ને, એ ખોલવા માટે આવ્યો છું. બાપુ, હું ગરીબ છું પણ ગદ્દાર નહીં. પટ્ટી તો તારી આંખે બંધાઈ છે, તું અમારા લોકોનું સુખ નથી જોઈ શકતો ને? અરે પણ તું શું બોલે છે અને કોના સુખની વાત કરી રહી છે? હે ઈશ્વર. હા બા, તમે જેને રાધા સમજો છો એ રાધા નહીં, માયા છે, માયા. બાપુજી, તમે તે દિવસે મને સાચું જ કહ્યું હતું. આજે મારી ભૂલનું પરિણામ હું મારી આંખે જોઈ રહી છું. મેં જેને દેવતા માની મન મંદિરમાં બેસાડ્યો તો દેવતા નહીં પણ દાનવ છે, દાનવ. પિતાજી, આમાં નક્કી આની કોઈ ચાલ છે? એ આપણી મિલકત. ચાલ તો હું તારી બાર પાડીશ માયા. ચૂપ માર હરામખોર, એના પહેલા કે મારા માણસોને બોલાવીને તને ધક્કા મારીને કાઢું, એના પહેલા ચાલ્યો જાયતી. અત્યાર તો જાઉં છું બાપુ, પણ એક દિવસ પાછો જરૂર આવીશ. એ પણ ખાલી હાથે નહીં, તમારી દીકરી એટલે કે મારી રાધાને લઈને આવીશ. મેઘલા, રામલા,
લઈ જવાને ને ધક્કા મારીને કાઢી મૂકો હરામખોરને. એની કોઈ જરૂર નથી બાપુ, હું એક ક્ષત્રિય ઠાકોર છું. આવા તો ચાર નહીં 40 આવે ને તો પણ તેને ચપટીમાં મસલી નાખું છું. અને બાપુ મારું વચન યાદ રાખજો. હવે શું થશે? શું થવા બેઠું છે? મારું મન કહે છે તમારી રાધા તમને શહેરમાં જરૂર મળશે, જાઓ શહેરમાં જઈને શોધો. હા ઈશ્વર, મારું મન કહે છે તારી રાધા તને જરૂર થી મળશે. હા ઈશ્વરભાઈ. હા ઈશ્વરભાઈ, હવે વાત કરવાનો સમય નથી. અરે રણમણના માણસો તમને શોધતા સુધી પહોંચે એ પહેલા તમે થી ઝડ ઉપરો. પ્રેમલા, તેજલ, તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલી શકું. હા પ્રેમલા. ઉપકાર છે નો, જાઓ ઝડ ઉપરો, ઝડ જાઓ. હેલો રણમલ, પેલા ઈશ્વરને આપણી બધી ચાલ ખબર પડી ગઈ છે. એ આજે અહીં સુધી પહોંચી ગયો હતો. એ તો સારું થયું કે મેં બાજી સંભાળી લીધી. પણ એ આપણા માટે કોઈ નવું જોખમ ઊભું કરે એ પહેલા કોઈ રસ્તો કાઢવો પડશે. માયા, મને એ નથી સમજાતું કે આ રણમલની રણનીતિમાં કચાશ ક્યાંથી આવી અને એને આ બાબતની જાણ ક્યાંથી થઈ. એ તો મને પણ નથી સમજાતું. પણ એ ઈશ્વર રાધાને શોધવા માટે શહેરમાં જરૂર જશે. રાધા તો ક્યાંથી મળવાની છે માયા? રણમલની રણનીતિ પ્રમાણે ઈશ્વરને પણ રાધાની જેમ ભગવાન પાસે મોકલી દઈશું. જેથી કરીને કોઈ જોખમ ન. રણમલ, રણમલ, તું ગમે તે કર, પણ આ વાતનો કોઈ પણ હિસાબે અંત લાવ. હવે રાધાની સંપત્તિ આપણા હાથમાં છે. હવે બધી ચિંતા છોડ માયા, મહેતાજીને કહેજે જમીન અને હવેલીના દસ્તાવેજ તૈયાર રાખે. ઈશ્વરની બાજી તો હું સંભાળી લઈશ અને પૃથ્વીસિંહની બાજી તું સંભાળી લેજે માયા. સમજી માયા? ઓકે ઓકે, ગુડ નાઇટ.